નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર એટલે કે HSIની અંદર પેપર સેટ નંબર 3 જોઈશું. અગાઉ આપણે પેપર સેટ નંબર 1 અને 2 જોઈ ગયા, આજે પેપર સેટ નંબર 3 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ PVC એટલે કે PVCનું નામ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે, પોલિયો વાયરસ ક્લોરાઇડ, બી પોલિયો વાયરસ કેમિકલ, સી પોલી કેમિકલ અને ડી પોલિવિનાઇલ ક્લોરાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પોલિવિનાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ બીજો પ્રશ્ન, કાચ ટ્રાન્ઝિસ્ટર આઈસી સર્કિટ બોર્ડ ધરાવતું તેનું નામ શું છે? તો ઓપ્શન એ સિલિકોન, બી ટીન, સી જસત એટલે કે ઝીંક અને ડી સોનું એટલે કે ગોલ્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિકોન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અવાજ પ્રદૂષણ નિયંત્રણને બધા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે સિવાય? તો ઓપ્શન એ સ્ત્રોતના અવાજનું નિયંત્રણ, બી ખુલ્લી વ્યક્તિઓનું રક્ષણ, સી કાયદો અને ડી ગૃહ સ્વચ્છતામાં સુધારો એટલે કે હાઉસિંગ સેનિટેશનમાં સુધારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ગૃહ સ્વચ્છતામાં સુધારો એટલે કે હાઉસિંગ સેનિટેશનમાં સુધારો એટલે કે ઇમ્પ્રૂવ ઇન હાઉસિંગ સેનિટેશન. ત્યારબાદ ચોથો પ્રશ્ન, કાટા થર્મોમીટર માપે છે? તો ઓપ્શન એ હવાનું તાપમાન, બી હવાનું તાપમાન અને ભેજ, સી હવાનું તાપમાન અને ભેજ અને હવાની હિલચાલ અને ડી હવાનો વેગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હવાનું તાપમાન અને ભેજ અને હવાની હિલચાલ એટલે કે એર ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી એન્ડ એર મૂવમેન્ટ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ઓપરેશન થિયેટર અને ચેપી રોગોના વોર્ડમાં હવાના જીવાણુ નાશક ક્રિયા માટે અસરકારક જોવા મળેલ પદ્ધતિ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ રાસાયણિક ઝાકર, બી અલ્ટ્રાવાયોલેટ લેમ્પ્સ, સી કન્ટેનમેન્ટ અને ડી બ્લીચિંગ પાવડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અલ્ટ્રાવાયોલેટ લેમ્પ્સ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ઘરની હવાને શુદ્ધ કરવાની કુદરતી રીતોમાંથી નીચેની કઈ છે સિવાય? તો અહીંયા ઓપ્શન આપે છે, બ્લીચિંગ પાવડર, બી બિયાસ મીણબત્તીઓ, સી મીઠાનો દીવો અને ડી સક્રિય કોલસો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બ્લીચિંગ પાવડર. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ખાલી જગ્યા હવાના ભેજને માપવા માટે વપરાતું ઉપકરણ છે? તો ઓપ્શન એ થર્મોમીટર, બી બેરોમીટર, સી હાઇડ્રોમીટર અને ડી અલ્ટીમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હાઇડ્રોમીટર. ત્યારબાદ આઠમો પ્રશ્ન, લોકો દ્વારા ઉત્પાદિત બે સૌથી મોટા વાયુ એટલે કે ગેસ કયા છે? તો ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન, બી મિથેન અને ફ્લોરિન, સી મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ અને ડી કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. ત્યારબાદ નવમો પ્રશ્ન, સૌથી સામાન્ય અને વ્યાપકપણે વિતરિત વાયુ પ્રદૂષણ છે? તો ઓપ્શન એ સલ્ફર ડાયોક્સાઇડ, બી કાર્બન મોનોક્સાઇડ, સી લેન્સ અને ડી નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કાર્બન મોનોક્સાઇડ. ત્યારબાદ દસમો પ્રશ્ન, ગ્રીન હાઉસ ગેસ શું છે? તો ઓપ્શન એ ઓક્સિજન, જે છોડના વિકાસમાં મદદ કરે છે, બી સૂર્યથી તમે જે હૂંફ અનુભવો છો, સી વાયુઓ જે વાતાવરણમાં ગરમીને ફસાવે છે અને ડી સોળ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વાયુઓ જે વાતાવરણમાં ગરમીને ફસાવે છે. ત્યારબાદ અગિયારમો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગ શું છે? તો ઓપ્શન એ સૂર્ય પૃથ્વીની નજીક આવી રહ્યો છે, બી ગાય ખૂબ વધારે મિથેન ઉત્પન્ન કરે છે અને ઘાસ અને ઝાડનું મિશ્રણ કરે છે, સી ભારતમાં ઘણા બધા લોકો રહે છે, જ્યારે વાતાવરણમાં વધુ વાયુ હોય છે તે વધુ ગરમી પડે છે જે પૃથ્વીને ગરમ બનાવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, જ્યારે વાતાવરણમાં વધુ વાયુ હોય છે તેથી વધુ ગરમી પડે છે જે પૃથ્વીને ગરમ બનાવે છે. ત્યારબાદ બારમો પ્રશ્ન, કુદરતી વેન્ટિલેશન સિવાયના બધા દ્વારા જાળવવામાં આવે છે? તો ઓપ્શન એ પ્રિફિએશન અને આકાંક્ષા એટલે કે એસ્પિરેશન, બી પ્રશ્ન એટલે કે ડિફ્યુઝન, સી તાપમાનની અસમાનતા અને ડી પ્લેનમ વેન્ટિલેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પ્લેનમ વેન્ટિલેશન. ત્યારબાદ તેરમો પ્રશ્ન, હવામાં નાઇટ્રોજનની ટકાવારી છે? તો ઓપ્શન એ 20%, બી 16%, સી 78% અને ડી 98.03%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 78% એટલે કે 78%. ત્યારબાદ ચૌદમો પ્રશ્ન, તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન CBSE પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ચૌદમો પ્રશ્ન, સીલિંગ સાઇક્રોમીટરનો ઉપયોગ ખાલી જગ્યા માપવા માટે થાય છે? તો ઓપ્શન એ હવાનો વેગ, બી વરસાદનું પાણી,
સી સંબંધિત ભેજનું પ્રમાણ અને ડી રેડિયન્ટ ગરમી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંબંધિત ભેજનું પ્રમાણ એટલે કે રિલેટિવ હ્યુમિડિટી. ત્યારબાદ 15મો પ્રશ્ન, વાયુ પ્રદૂષણ કયા કારણે થઈ શકે છે? તો ઓપ્શન એ માનવ પ્રવૃત્તિઓ, બી કુદરતી વિનાશક ઘટનાઓ, સી માનવ પ્રવૃત્તિઓ અને કુદરતી વિનાશક ઘટના અને ડી જ્વાળામુખી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માનવ પ્રવૃત્તિઓ અને કુદરતી વિનાશક ઘટનાઓ. ત્યારબાદ 16મો પ્રશ્ન, આ પણ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ 0.03%, બી 1.01%, સી 10% અને ડી 15%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.03%. ત્યારબાદ 17મો પ્રશ્ન, નાની સાંદ્રતામાં પણ NO2ના લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી સંબંધિત રોગ થઈ શકે છે? તો ઓપ્શન એ લીવર, બી ફેફસા એટલે કે લંગ્સ, સી કિડની અને ડી હૃદય એટલે કે હાર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફેફસા એટલે કે લંગ્સ. ત્યારબાદ 18મો પ્રશ્ન, હવામાં ભારે પરાગરજના કારણે રોગ થઈ શકે છે? તો ઓપ્શન એ એનિમિયા, બી ટાઇફોઇડ, સી વધારે તાવ અને ડી ઇન્ફ્લુએન્ઝા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વધારે તાવ એટલે કે હાઈ ફીવર. ત્યારબાદ 19મો પ્રશ્ન, કાનનો પડદો ખાલી જગ્યાના અવાજના સ્તરે એટલે કે લેવલે ફાટી શકે છે? તો ઓપ્શન એ 120 ડેસિબલ, બી 160 ડેસિબલ, સી 90 ડેસિબલ અને ડી 80 ડેસિબલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 160 ડીબી એટલે કે 160 ડેસિબલ. ત્યારબાદ 20મો પ્રશ્ન, હવા એટલે કે વાયુના પ્રદૂષણને માપવા માટેનું શ્રેષ્ઠ પરિમાણ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ સલ્ફર ડાયોક્સાઇડ, બી કાર્બન ડાયોક્સાઇડ, સી કાર્બન મોનોક્સાઇડ અને ડી નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સલ્ફર ડાયોક્સાઇડ. ત્યારબાદ 21મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઓર્ગેનો ફોસ્ફરસ જંતુનાશક માણસ માટે ઓછું ઝેરી અને જંતુઓ માટે સૌથી વધુ ઝેરી છે? તો ઓપ્શન એ એલ્ડ્રિન, બી લિન્ડેન, સી ડિલ્ડ્રિન અને ડી મેલાથિયોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મેલાથિયોન. ત્યારબાદ 22મો પ્રશ્ન, ખનિજ તેલની ક્રિયા કરવાની પદ્ધતિ છે? તો ઓપ્શન એ પેટનું ઝેર, બી સંપર્ક ઝેર, સી મચ્છરના લાવા અને ફ્યુપાને ઓટું સપ્લાય બંધ કરે છે અને ડી પુખ્ત વયના લોકોને ઈંડા મુક્તા અટકાવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મચ્છરના લાર્વા અને ફ્યુપાને ઓટું સપ્લાય બંધ કરે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, ધ્વનિ એટલે કે અવાજની તીવ્રતા ખાલી જગ્યામાં માપવામાં આવે છે? તો ઓપ્શન એ કેલરી, બી ડેસિમલ્સ, સી કિલોગ્રામ અને ડી વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડેસિબલ્સ. ત્યારબાદ 24મો પ્રશ્ન, નીચેના આપેલમાંથી ધ્વનિ પ્રદૂષણનો પ્રકાર કયો છે? તો ઓપ્શન એ દૂષિત પાણી, બી CO2, સી બિનજરૂરી હોર્ન અને ડી ક્લોરિન ગેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બિનજરૂરી હોર્ન. ત્યારબાદ 25મો પ્રશ્ન, શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિ ગુમાવવાનું કારણ ઓળખો. તો ઓપ્શન એ હવાનું પ્રદૂષણ, બી ધ્વનિનું એટલે કે ઘોઘાટનું પ્રદૂષણ, સી જળ પ્રદૂષણ અને ડી માટીનું પ્રદૂષણ. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ધ્વનિનું પ્રદૂષણ એટલે કે ઘોઘાટનું પ્રદૂષણ, જેને અંગ્રેજીમાં નોઇઝ પોલ્યુશન કહેવાય છે. ત્યારબાદ 26મો પ્રશ્ન, ખાઈમાં દફનાવવામાં આવતા કચરાના નિકાલની પદ્ધતિ કહેવામાં આવે છે? તો ઓપ્શન એ ભસ્મીકરણ, બી પલ્વરાઇઝેશન, સી કમ્પોસ્ટિંગ એટલે કે ખાતર અને ડી લકવો એટલે કે પેરાલિસિસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કમ્પોસ્ટિંગ એટલે કે ખાતર. ત્યારબાદ 27મો પ્રશ્ન, નીચેનામાં કયા તહેવારોમાં લોકો તેમના ઘરને દીવા, મીણબત્તીઓ અને રંગોળીથી શણગારે છે? તો ઓપ્શન એ હોળી, બી દિવાળી, સી ઈદ અને ડી શિક્ષક દિવસ એટલે કે ટીચર્સ ડે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દિવાળી. ત્યારબાદ 28મો પ્રશ્ન, નીચેના લોકોમાંથી કોણ ગુરુ પર્વ ઉજવે છે? તો ઓપ્શન એ મુસ્લિમો, બી ખ્રિસ્તીઓ, સી હિન્દુ અને ડી શીખ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શીખ. ત્યારબાદ 29મો પ્રશ્ન, ભારતમાં કેટલા રાષ્ટ્રીય તહેવારો ઉજવવામાં આવે છે? તો ઓપ્શન એ 2, 3, 4 અને D5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3. ત્યારબાદ 30મો પ્રશ્ન, ભારતના તમામ લોકો દ્વારા મનાવવામાં આવતા તહેવારોને શું કહેવાય છે? તો ઓપ્શન એ રાષ્ટ્રીય તહેવાર, બી ધાર્મિક તહેવારો, સી જાહેર તહેવારો અને ડી સામાન્ય તહેવારો.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ઈ, એ રાષ્ટ્રીય તહેવારો એટલે કે નેશનલ ફેસ્ટિવલ. ત્યારબાદ 31મો પ્રશ્ન, ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કયા તહેવારમાં થાય છે? તો ઓપ્શન એ દશેરા, બી દિવાળી, સી હોળી અને ડી દુર્ગા પૂજા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દિવાળી. ત્યારબાદ 32મો પ્રશ્ન, કયા તહેવારને તહેવારોના રંગો કહેવાય છે? તો ઓપ્શન એ ગુરુપર્વ, બી રમજાન, સી હોળી અને ડી દિવાળી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોળી. ત્યારબાદ 33મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઘરોમાં હોવું જરૂરી છે? તો ઓપ્શન એ પાલતુ પ્રાણીઓ, બી વૃદ્ધ લોકો, સી એર કન્ડિશન અને ડી શૌચાલય એટલે કે ટોયલેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શૌચાલય એટલે કે ટોયલેટ. ત્યારબાદ 34મો પ્રશ્ન, સ્વાસ્થ્ય માટે કેવો ખોરાક સારો માનવામાં આવે છે? તો ઓપ્શન એ હોટેલનો ખોરાક, બી કન્ફેક્શનરી ખોરાક એટલે કે કંદોઈનો ખોરાક, સી શેરી ખોરાક એટલે કે સ્ટ્રીટ ફૂડ અને ડી ઘરે બનાવેલ ખોરાક એટલે કે હોમમેડ ફૂડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઘરે બનાવેલ ખોરાક. ત્યારબાદ 35મો પ્રશ્ન, સારા વેન્ટિલેશન એટલે કે હવા ઉજાસ માટે દરવાજા અને બારી સંયુક્તમાં ખાલી જગ્યા ફ્લોર વિસ્તાર હોવો જોઈએ? તો ઓપ્શન એ 1/4, બી 1/2, સી 2/5 અને ડી 3/4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 2/5. ત્યારબાદ 36મો પ્રશ્ન, આ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે, માટીની તમામ સામગ્રીના મિશ્રણ માટે શું કહેવાય છે? તો ઓપ્શન એ ધોવાણ એટલે કે ઇરોઝન, બી ઉત્ક્રાંતિ એટલે કે ઉચ્ચ બનાવવાની ક્રિયા, સી પતન અને ડી લોમ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોમ્સ. ત્યારબાદ 37મો પ્રશ્ન, પડતર જમીનને ખેતીની જમીનમાં રૂપાંતરિત કરવા માટે શું ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ચેક ડેમ, બી પાણી શુદ્ધિકરણ, સી રેન હાર્વેસ્ટર અને ડી ગ્રેડોનીઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગ્રેડોનીઝ. ત્યારબાદ 38મો પ્રશ્ન, ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કચરાના પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટર માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ખાતર, બી બ્લીચ, સી પાણી અને ડી માટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પાણી એટલે કે વોટર. ત્યારબાદ 39મો પ્રશ્ન, માટીમાં કેટલા સ્થિતિજ છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 4. ત્યારબાદ 40મો પ્રશ્ન, કયું ખાતર જમીનમાં એસિડિટી ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ એમોનિયમ સલ્ફેટ, બી સોડિયમ નાઇટ્રેટ, સી કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ અને ડી કેલ્શિયમ નાઇટ્રેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમોનિયમ સલ્ફેટ. ત્યારબાદ 41મો પ્રશ્ન, કયા તાપમાનમાં માટીનો વિકાસ ધીમે ધીમે થાય છે? તો ઓપ્શન એ ઉનાળો, બી પવન એટલે કે વિન, સી વરસાદી એટલે કે રેનની અને ડી ઠંડી એટલે કે કોલ્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઠંડી એટલે કે કોલ્ડ. ત્યારબાદ 42મો પ્રશ્ન, બારવાની પદ્ધતિ કહેવાય છે? તો ઓપ્શન એ અગ્નિસંસ્કાર એટલે કે સ્મશાન, બી નરભક્ષકતા, સી દફન અને ડી કબ્રસ્તાનો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અગ્નિ સંસ્કાર એટલે કે સ્મશાન. ત્યારબાદ 43મો પ્રશ્ન, નાની દફનભૂમિ ખાલી જગ્યા ફૂટથી ઓછી ન હોવી જોઈએ? તો ઓપ્શન એ 50, બી 100, સી 200 અને ડી 500. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 100. ત્યારબાદ 44મો પ્રશ્ન, ઓર્થોપોડ નિયંત્રણના સિદ્ધાંતો નીચેનામાંથી છે સિવાય? તો ઓપ્શન એ પર્યાવરણીય નિયંત્રણ, બી રાસાયણિક નિયંત્રણ, સી આનુવંશિક નિયંત્રણ અને ડી હવા નિયંત્રણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હવા નિયંત્રણ એટલે કે એર કંટ્રોલ. ત્યારબાદ 45મો પ્રશ્ન, નીચેનામાંથી કયું કુદરતી જંતુનાશક છે? તો ઓપ્શન એ ડીડીટી, બી રોટેનોન, સી એલ્ડ્રિન અને ડી પ્રોપોક્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રોટેનોન. ત્યારબાદ 46મો પ્રશ્ન, ફેન્થિયોન એક ભૂરું પ્રવાહી છે જેમાં થોડી ગંધ ખાલી જગ્યાની આવે છે? તો ઓપ્શન એ લસણ એટલે કે ગાર્લિક, બી ડુંગળી એટલે કે ઓનિયન, સી આદુ એટલે કે ચિંગર અને ડી હળદર એટલે કે ટર્મિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લસણ એટલે કે ગાર્લિક. ત્યારબાદ 47મો પ્રશ્ન, આદર્શ આબોહવાની સ્થિતિમાં કેટલા સેન્ટીમીટર માટીનો વિકાસ થાય છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1. ત્યારબાદ 48મો પ્રશ્ન, માટી એટલે કે ભૂમિ પ્રદૂષણના કેટલા પ્રકાર છે? તો ઓપ્શન એ 1, બી 3, સી 5 અને ડી 7. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 5 એટલે કે 5.
ત્યારબાદ 49મો પ્રશ્ન, મૃતદેહને ખાલી જગ્યાની ઊંડાઈએ દફનાવવો જોઈએ. તો ઓપ્શન એ 1-3 ફૂટ, બી 3-5 ફૂટ, સી 5-7 ફૂટ અને ડી 4-6 ફૂટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3-5 ફૂટ. ત્યારબાદ 50મો પ્રશ્ન, પેરિસ ગ્રીન કયા પ્રકારની જંતુનાશક છે? તો ઓપ્શન એ ફ્યુમિગન્ટ, બી જીવડા, સી પેટનું ઝેર અને ડી સંપર્ક ઝેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સંપર્ક ઝેર, એટલે કે કોન્ટેક્ટ પોઈઝન. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 51-75 એમ્પ્લોયબિલિટી સ્કિલના પ્રશ્નો છે. તો અહીંયા 51મો પ્રશ્ન, કયું સંયોજક એટલે કંજક્શન નથી? તો ઓપ્શન એ એન્ડ, બી ઓર, સી બટ અને ડી ઓન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓન. ત્યારબાદ 52મો પ્રશ્ન, કયો રોલ પ્લેઇંગનો ફાયદો નથી? તો ઓપ્શન એ આત્મવિશ્વાસ વધારે છે, બી સાંભળવાની કુશળતા વિકસાવે છે, સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાને વિકસાવે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, કયો એક સ્વર નથી? તો ઓપ્શન એ એ, બી ઈ, સી એફ અને ડી આઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ. ત્યારબાદ 54મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર છે? તો ઓપ્શન એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ, બી કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ, સી ફેન્સી મોબાઈલ રિંગટોન હોવી જોઈએ અને ડી કાર્યસ્થળ પર કચરો કરવો જોઈએ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ 55મો પ્રશ્ન, જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ હોમોફોન, બી હોમોક્રાફ, સી દીપ્તોંગ અને ડી ઉચ્ચારણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન. ત્યારબાદ 56મો પ્રશ્ન, ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે? તો ઓપ્શન એ સમર્પણ, બી ભય એટલે કે ફિયર, સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ એટલે કે ડેડિકેશન. ત્યારબાદ 57મો પ્રશ્ન, નીચેના વાક્યમાં કયા વિરામચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ? શું અહીં કોઈ સાઇટ એન્જિનિયર છે? તો ઓપ્શન એ પ્રશ્નચિહ્ન, બી અલ્પવિરામ, સી પૂર્ણવિરામ અને ડી ઉદ્ગાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રશ્નચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ 98મો પ્રશ્ન, કેપિટલ લેટરનો ઉપયોગ ક્યારે થાય છે? તો ઓપ્શન એ એક વાક્યની શરૂઆતમાં, બી વ્યક્તિઓના નામમાં, સી સ્થાનોના નામમાં અને ડી ઉપરના તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ એટલે કે ઓલ ધ અબવ. ત્યારબાદ 59મો પ્રશ્ન, નીચેનામાંથી કયો એક વર્ણન કરતો શબ્દ છે? તો ઓપ્શન એ ઈટ એટલે ખાવ, બી રિપેર, સી હોટ એટલે ગરમ અને ડી સૂપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોટ એટલે કે ગરમ. ત્યારબાદ 60મો પ્રશ્ન, જ્યારે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યા કહેવું જોઈએ? તો ઓપ્શન એ થેન્ક યુ, બી યુ આર વેલકમ, સી બાય બાય અને ડી હાવ આર યુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે. ત્યારબાદ 61મો પ્રશ્ન, વિચિત્ર શબ્દ પસંદ કરો. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેપર. ત્યારબાદ 62મો પ્રશ્ન, હું વેલ્ડર છું, હું ખાલી જગ્યા સાથે કામ કરું છું. તો ઓપ્શન એ નેલ પોલિશ, બી રોબોટ્સ, સી વેલ્ડિંગ ટૂલ્સ અને ડી લેપટોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેલ્ડિંગ ટૂલ્સ. ત્યારબાદ 63મો પ્રશ્ન, આજનું હવામાન ખાલી જગ્યા રહેશે? તો ઓપ્શન એ હોપફુલ એટલે કે આશાસ્પદ, બી વોર્મ એટલે કે હુંફારું, સી બ્લુ એટલે કે વાદળી અને ડી અર્જન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોર્મ એટલે કે હુંફારું. ત્યારબાદ 64મો પ્રશ્ન, જ્યારે શબ્દ ખાલી જગ્યાનો અર્થ કરે છે? તો ઓપ્શન એ અહીંયા આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટાઈમ એટલે કે સમય. ત્યારબાદ 65મો પ્રશ્ન, રાહુલને તેના પાલતુ કૂતરા સાથે ખાલી જગ્યા આનંદ આવે છે? તો ઓપ્શન એ પ્લેઇંગ એટલે કે રમવું, બી રાઇટિંગ એટલે કે લેખન, સી ડુઈંગ એટલે કે કરી રહ્યા છીએ અને ડી વોશિંગ એટલે કે ધોવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લેઇંગ એટલે કે રમવું. ત્યારબાદ 66મો પ્રશ્ન, શક્તિ, નબળાઈઓ, વિચારો, માન્યતાઓ, પ્રેરણા, મૂલ્યો વગેરે સહિત આપણા વ્યક્તિત્વનો સ્પષ્ટ ખ્યાલ રાખવાને ખાલી જગ્યા કહેવાય છે? તો ઓપ્શન એ બિલીફ એટલે કે માન્યતા, બી સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વજાગૃતિ, સી પૌરાણિક કથા અને ડી ધમકી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ અવેરનેસ એટલે કે સ્વજાગૃતિ. ત્યારબાદ 67મો પ્રશ્ન, નીચેનામાંથી કયું તમારી ઓળખ નથી બનાવતું? તો ઓપ્શન એ ઓપિનિયન્સ એટલે કે અભિપ્રાય, બી વેલ્યુઝ એટલે કે મૂલ્યો, સી લાઇક્સ અને ડી માર્ક્સ સ્કોરેડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માર્ક્સ સ્કોરેડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ. ત્યારબાદ 68મો પ્રશ્ન,
ખાલી જગ્યા એ એક વ્યક્તિ તરીકે તમારી પાસે રહેલી ક્ષમતાઓ અને ગુણો છે જે તમને જીવન અને કારકિર્દીમાં સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. તો ઓપ્શન એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ, બી વ્યક્તિગત નબળાઈઓ, સી તકો અને ડી ધમકીઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ. ત્યારબાદ 79મો પ્રશ્ન, ખાલી જગ્યા એ એવા ગુણો છે જેને નકારાત્મક ગણવામાં આવે છે અને તેના પર કામ કરવાની જરૂર છે. તો ઓપ્શન એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ, બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબળાઈઓ, સી ઓપોર્ચ્યુનિટી એટલે કે તકો અને ડી થ્રેટ એટલે કે ધમકીઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબળાઈઓ. ત્યારબાદ 70મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વ્યક્તિગત નબળાઈનું ઉદાહરણ છે? તો ઓપ્શન એ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, બી બીંગ લેઝી એટલે કે આળસુ બનવું, સી હાર્ડવર્કિંગ એટલે કે સખત મહેનત અને ડી એક્ટિવ એટલે કે સક્રિય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીંગ લેઝી એટલે કે આળસુ બનવું. ત્યારબાદ 71મો પ્રશ્ન, લક્ષ્યો બે પ્રકારના હોય છે. તો ઓપ્શન એ સારા અને ખરાબ લક્ષ્યો, બી લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો, સી શ્રીમંત અને ગરીબ લક્ષ્યો અને ડી ફિક્સ ટર્મ અને નોન ફિક્સ ટર્મ લક્ષ્યો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો. ત્યારબાદ 72મો પ્રશ્ન, વોટ ઇઝ સ્ટ્રેસ એટલે કે તણાવ એટલે શું? તો ઓપ્શન એ ફિલિંગ ઓફ જોય, બી ફિલિંગ ઓફ સરપ્રાઇઝ, સી ફિલિંગ ઓફ ડિલાઇટ અને ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટ્રેશન એટલે કે હતાશા અથવા તો નિરાશાની લાગણી. ત્યારબાદ 73મો પ્રશ્ન, આમાંથી કયું સારા તણાવની નિશાની છે? તો ઓપ્શન એ તે તમને તમારા લક્ષ્યોને અનુસરતા અટકાવે છે, બી તે તમને તમારી જાત પર શંકા કરે છે, સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી અને ડી તમને શારીરિક રીતે બીમાર બનાવે છે અથવા પીડાનું કારણ બને છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી. ત્યારબાદ 74મો પ્રશ્ન, એક પ્રવૃત્તિ જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેને સ્ટ્રેસ બસ્ટર કહેવામાં આવે છે. તમારા મતે નીચેનામાંથી કયું સ્ટ્રેસ બસ્ટર નથી? તો ઓપ્શન એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો, બી સમયસર સુવા જવું, સી સંગીત સાંભળવું અને ડી બાગકામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો. ત્યારબાદ 75મો પ્રશ્ન, વોટ ઇઝ માઇન્ડફુલનેસ એટલે કે માઇન્ડફુલનેસ એટલે શું? તો ઓપ્શન એ તે કોઈપણ વસ્તુને ધ્યાનમાં ન લેવાની ટેકનિક છે, બી તે તમારા મગજને સાફ કરવા વિશે છે, સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે અને ડી તે વિચારોથી ભરેલા લોકોનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર બીજા મોસ્ટ આઈમ્પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.